નમસ્કાર દર્શક મિત્રો હું જલપા ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે તમારા માટે એક નવો સબ્જેક્ટ લઈને આવ્યા છીએ કે માસિક ચક્ર મહિલાઓને માસિક ચક્ર દરમિયાન ખૂબ જ તકલીફ થતી હોય છે અને એ તકલીફનું નિવારણ શું છે એ આપણને બતાવશે ડૉક્ટર અર્ચનાબેન શાહ નમસ્કાર નમસ્કાર કેમ ફાઇન હવે મહિલાઓને એક સામાન્ય તકલીફ થઈ ગઈ છે કે માસિક દરમિયાન એને બહુ પ્રોબ્લેમ થાય છે પેટમાં દુખાવો ખૂબ થતો હોય છે અને પહેલી વસ્તુ તો અમે તમારી પાસેથી એ જાણીશું કે એની ઉંમર શું છે માસિક આવવાની એક્ઝેક્ટ અને માસિક શું કામ આવે છે સામાન્ય રીતે જ્યારે છોકરીઓ પ્યુબર્ટીમાં પ્રવેશે છે ત્યારે દસથી બાર વર્ષની ઉંમરે માસિક ચક્ર શરૂઆત થતું હોય છે ત્યારે આજકાલ અમે લોકો એવું જોઈએ છે કે આઠ આઠ નો નો વર્ષની છોકરીઓ માસિકમાં થતી થાય છે માસિક જવાનો જે સમય છે જે મેનોપોઝ કહેવામાં આવે છે એ લગભગ અડતાલીસથી પચાસ વરસનું હોય છે પણ જે સ્ત્રીઓને માસિક વહેલું શરૂ થાય છે એમાં માસિક વહેલું બંધ થઈ જાય છે એટલે અત્યારે ફોર્ટી ફોર ફોર્ટી ફાઇવ ઇયર્સ ઉપર માસિક જતું રહે છે માસિક ચક્ર એ એક કુદરતી સ્ત્રીની શરીરની રચના છે એ એ બતાવે છે કે એ શરીર એ સ્ત્રી પ્રેગ્નન્ટ થઈ જ શકે છે સ્ત્રીના જે ગર્ભાશય અને અંડાશય એ જ્યારે પરિપક્વ થાય છે મેચ્યોર થાય છે ત્યારે એમાંથી હોર્મોન્સ અને સ્ત્રીબીજ પેદા થાય છે જેથી આ માસિક ચક્રની શરૂઆત થતી હોય છે જો જ્યારે પણ આ સમય દરમિયાન જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ થાય છે જ્યારે એ પ્રેગનેન્ટ થાય છે ત્યારે માસિક ચક્ર બંધ થઈ જતું હોય છે એ ટેમ્પરરી અવસ્થા છે અને ફરીથી એ માસિક ચક્ર એકવાર ડિલિવરી પછી ચાલુ થઈ જતું હોય છે અને પરમનન્ટલી જ્યારે સ્ત્રી મેનોપોઝમાં આવે છે ત્યારે માસિક કાયમ માટે બંધ થઈ જતું હોય છે ઓકે અત્યારે એક સામાન્ય પ્રશ્ન બની ગયો છે કે માસિક દરમિયાન ચીડિયાપણું આવી જવું લેડીઝમાં ગુસ્સો આવો એનું શું રીઝન હોઈ શકે જેવું મેં કીધું કે માસિક ચક્ર છે એમાં હોર્મોન્સની વધઘટ થતી હોય છે સ્ત્રીઓમાં મુખ્ય રૂપે બે હોર્મોન્સ હોય છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન જ્યારે માસિક ચક્ર આવવાનું થાય માસિકની શરૂઆત થવાની હોય છે એના થોડોક દિવ સમય પહેલાં માસ આ જે હોર્મોન્સ છે એ એકદમ વધી જતા હોય છે એના લીધે બહેનોમાં ચિડિયાપણું આવી જતું હોય છે પેટમાં દુખાવો રહેતું હોય છે શરીર ફૂલી જાય છે આ બધા પ્રશ્નો હોય છે ઇરિટેશન ગુસ્સો થવું આ બધું માસિકના થોડાક સમય પહેલાં ચાલુ થતું હોય છે અને જેવું એકવાર માસિક શરૂ થઈ જાય તો આ બધી પ્રોબ્લેમ્સ મટી જતી હોય છે આ એક સામાન્ય સમસ્યા હોય છે હોર્મોન્સના જે ઇમ્બેલેન્સ થતું હોય એના લીધે થાય છે છોકરીઓ જે સ્કૂલે જતી હોય છે ઘણી બધી છોકરીઓ એવી હોય છે જેને સ્કૂલમાં અતિશય પેટનો દુખાવો થતું હોય છે અને ઘણી વખતે ચક્કર ખાઈને માસિક સામે પડી પણ જતી હોય છે આવી છોકરીઓને ડોક્ટરનો સંપર્ક કરીને એની સામાન્ય દવાઓ હોય છે જેના મદદથી એ એમનું રૂટીન કામ કરી શકે છે જૂના જમાનામાં બહેનોને જ્યારે માસિક ચાલુ થતું હોય છે ત્યારે છોકરીઓને ઘરમાંથી બહાર નથી નીકળવા દેતા હતા અને બહેનોને એક જ રૂમમાં અલગ બેસવું પડતું હતું જો બહેનોના લગ્ન થઈ ગયા હોય તો ઘરનું કામ રસોઈનું કામ પણ ના કરવા દે છોકરીઓને અલગ રૂમમાં બેસાડે ત્યારે એવું માનતા હતા કે એ અશુદ્ધ છે એકચ્યુઅલી એવું કશું જ નથી હોતું અશુદ્ધ શુદ્ધ હવે કોઈ માનતું નથી પણ એ એક જે આપણા જૂના લોકો હતા એ એ સમયે બહેનોને આરામ મળે એટલે એક આ પ્રથા ચાલુ કરેલી હતી સાયન્ટિફિક એનું કોઈ વસ્તુ એવી નથી આજકાલ આપણે જોઈએ છે આધુનિક મહિલાઓ છે સ્પોર્ટ્સમાં એક્ટિવ છે કેરિયરમાં એક્ટિવ છે એમ પોતાના ઓફિસિસ જાય છે તો એવું નથી કે મહિનાના ત્રીસ દિવસમાં પાંચ દિવસ એ ઘરે બેસી શકે છે એટલે એવું જરૂરી નથી હોતું મેડિકલી એવું કંઈ જરૂરી નથી હા કદાચ જો એમને વધારે પડતું દુખાવો થતું હોય છે તો સામાન્ય એન્ટી દવાઓ આવે છે જો બે કે ત્રણ ગોળી રોજની એ લે તો એમનું રૂટીન કામ કોઈ પણ છોકરી કે કોઈપણ સ્ત્રી કરી શકે છે તો તમે કહ્યું કે એ દુખાવા માટે મેડિસિન લઈ શકે તો એની કોઈ સાઈડ ઇફેક્ટ કે ભવિષ્યમાં એને પ્રેગનન્સીમાં કેમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે એના કારણોસર જો એ દવાઓ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ લીધી હોય તો એનો કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી હા સેલ્ફ મેડિકેશન જાતે કોઈકના કહેવાથી લીધી હોય પણ એક વખત તમે ડૉક્ટરને બતાવીને જો દવા લીધી હોય તો એના કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી અને ભવિષ્યમાં પ્રેગ્નન્સીમાં પણ એનું કોઈ આડઅસર થતી નથી હા જેવી રીતે તમે કહ્યું કે હોર્મોન્સ ચેન્જ થાય તો બી ચિડિયાપણું ગુસ્સો આવી શકે છે એવી જ રીતે ફૂડ સાથે બી એનું કંઈ કનેક્શન છે કે જે અત્યારે લોકો જંક ફૂડ ખાય છે ફાસ્ટ ફૂડ બહુ ખાય છે તો એની કંઈ વિપરીત અસર હોઈ શકે ડેફિનેટલી આમાં શું થાય છે કે જ્યારે મહિલાઓમાં માસિક શરૂ થતું હોય છે તો અમે લોકો ડૉક્ટર્સ એમને વધારે પડતું ચોકલેટ્સ આ અથાનું મરચાવાળું અને ફાસ્ટ ફૂડ ખાવાનું એવોઇડ કરવાનું કહીએ છીએ કારણ કે આ સમયે એમને થોડુંક ઉપકાને એવી રીતે પણ આવતા હોય છે અમુક છોકરીઓને તો ઉલટીઓ પણ થતી હોય છે એટલે આ બધી વસ્તુઓ એમને નહીં લેવી જોઈએ પુષ્કળ પ્રવાહી પીવું જોઈએ અને જો બહુ જ તકલીફ હોય તો તમે ડૉક્ટરને મળી શકો છો ઘણી બધી એવી બહેનો છે જેને માસિક વધારે આવતું હોય છે ઇવન જ્યારે માસિક શરૂ થતું હોય ત્યારે અનિયમિત હોય છે બાર બાર વર્ષથી છોકરીઓ હોય એમને દર દસ પંદર દિવસે માસિક આવતું હોય અને દસ દસ પંદર પંદર દિવસે જતું હોય છે એટલે આવી જે છોકરીઓ હોય કે બહેનો હોય એમને ડૉક્ટરનો સંપર્ક કરી તરત જ એમના જે રિપોર્ટ્સ હોય એ કરાવવા જરૂરી છે અને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે કારણ કે વધારે પડતું માસિક સ્ત્રાવ જશે તો એ છોકરીઓ એમાં લોહીની ઉનપ થશે એનિમિયા ડેવલપ થશે જે શરીર માટે હાનિકારક છે એવી જ રીતે માસિક ઓછું પણ આવી શકે છે સૌથી પહેલાં તો નોર્મલ માસિક કોને કહેવાય એટલે નોર્મલ માસિકમાં બે થી સાત દિવસનું માસિક દર મહિને અને થી પાંત્રીસ દિવસનો ઇન્ટરવેલ હોય એ સામાન્ય માસિક હવે આના કરતાં જ કંઈ પણ વિપરીત હોય કોઈ સ્ત્રીને દસ દિવસનું માસિક આવતું હોય દર પંદર દિવસે આવતું હોય તો એ વધારે ગણાય કોઈકને માત્ર અડધો દિવસ માટે આવતું હોય દર દોઢ બે મહિને આવે તો એ ઓછું કહેવાય એટલે આ ફરક હોય છે ઓછું માસિક પણ અમુક શરીરમાં તકલીફ થાય દાખલા તરીકે થાઇરોઇડ હોય પીસીઓડી હોય એવી બીમારીઓ હોય છે એના લક્ષણ હોઈ શકે છે એટલે તમારે ડૉક્ટરને બતાવવું પડે વધારે પડતું માસિક સ્રાવ થવું એ પણ ગર્ભાશયમાં કોઈ ગાંઠની નિશાની હોઈ શકે છે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોઈ શકે છે એટલે એના માટેના રિપોર્ટ્સ કરાવીને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે ઓકે અને આપણે પરાપૂર્વતી જોતા આવીએ છીએ કે માસિક દરમિયાન જે કપડાનો યુઝ કરે છે મહિલાઓ એ કેટલા અંશ સુધી યોગ્ય ગણાય મારી દૃષ્ટિથી તો હવે તો આજકાલ આજના આધુનિક જમાનામાં હવે એકદમ આઉટડેટેડ થઈ ગયું છે પણ હા જૂના જમાનામાં સ્ત્રીઓ કપડાનો ઉપયોગ કરતી હતી અને જાતે જ ઘરમાં એ કપડાં ધો ધોતા હતા અને પાછો વાપરતા હતા હવે જ્યારે માસિક સ્ત્રાવ આવતું હોય ત્યારે સ્ત્રીઓની સ્ત્રીઓનો જે પ્રાઇવેટ પાર્ટ્સ હોય એ ઇન્ફેક્શન પ્રોન હોય એટલે એમને ઇન્ફેક્શન લાગવાની એ એમનું જે રોગપ્રતિકારક શક્તિ હોય ઓછી થઈ જતી હોય છે એટલે એમને જે અત્યારે તો હવે રેડીમેડ પેડ્સ અવેલેબલ હોય છે માર્કેટમાં એ જ પેડ્સ વાપરવા જોઈએ છે આ ઘરના જે કપડાં વાપરવાથી સ્ત્રીઓમાં ઇન્ફેક્શન લાગવાની બીક હોય છે એટલે હવે કમ્પ્લીટલી આઉટડેટેડ હોય છે અને અમે લોકોને કહીએ છીએ કે એ જ કપડાં ના વાપરો જો મહિલાઓનું માસિક ચક્ર છે એ અનિયમિત હોય તો એના માટે ઘણી બધી મહિલાઓને માસિક ચક્ર અનિયમિત હોય છે માસિક ચક્ર એ એક નેચરલ હોર્મોન્સ જે રિલીઝ થતા હોય એટલે એની એક નિયમિતતા મેન્ટેન થાય એટલે નોર્મલ જે અમે કહીએ છીએ એ અઠાવીસ દિવસથી પાંત્રીસ દિવસની સાયકલ મેન્ટેન થાય હવે દાખલા તરીકે એક સ્ત્રીની પાંત્રીસ દિવસની સાયકલ છે અને દર પાંત્રીસ દિવસે એને આવતું હોય માસિક તો એના માટે નિયમિત છે પણ એક મહિને જો એને પાંત્રીસ દિવસે આવે એક મહિને એને પંદર દિવસે આવે તો એ અનિયમિત થઈ જતું હોય આ હોર્મોનલ ઇમ્બેલેન્સ હોઈ શકે છે આપણા શરીરમાં ઘણા બધા હોર્મોન્સ એવા છે જે માસિક ચક્રને કંટ્રોલ કરે છે એટલે આવા બહેનોને ડૉક્ટરને બતાવવું પડે ડૉક્ટર્સ એમના બ્લડ રિપોર્ટ્સ હોર્મોન્સના રિપોર્ટ્સ કરાવે સોનોગ્રાફી કરાવે એ પ્રમાણે એમનું નિદાન થાય કે આ સાના લીધે પ્રોબ્લેમ છે ઘણી બહેનોમાં થાઇરોઇડનો પ્રોબ્લેમ હોઈ શકે છે પ્રોલેક્તિન નામનો હોર્મોન છે એની વધઘટ હોઈ શકે છે ને એ પ્રમાણે એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે નોર્મલ મહિલાઓ એમને માસિક નિયમિત આવવું જોઈએ એમનો સમય ડ્યુરેશન જે જે છે 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 માસિકનો અને નિયમિતતા એ એ નિયમિત હોવું જરૂરી આપણને દર્શાવે કે મહિલા નોર્મલ છે ઘણી મહિલાઓને એવું હોય છે કે લગ્ન પહેલા અનિયમિત હોય માસિક ચક્ર અને પછી નિયમિત થઈ જાય છે તો એવું શક્ય છે હા શક્ય છે જ્યારે જ્યારે છોકરીઓ નાની હોય છે અને એમને માસિક શરૂ થતું હોય છે ત્યારે એમની જે ઓવ્યુલેશન જે બીજ બનવાની પ્રક્રિયા છે એ નોર્મલ નહીં થતી હોય છે એટલે એના લીધે એમનું થોડુંક માસિક અનિયમિત થતું હોય છે જેમ જેમ મહિલાનું શરીર મેચ્યોર થાય ત્યારે આ ઓવ્યુલેશન સ્ત્રી બીજ છૂટવાની પ્રક્રિયા એ નિયમિત બનતી જાય છે અને પછીથી માસિક એમનું નિયમિત થઈ જાય છે એ જ વસ્તુ જ્યારે માસિક જવાનો સમય આવે જ્યારે ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર થાય ત્યારે પણ થોડુંક અનિયમિતતા માસિકમાં આવી જાય છે એવું નથી થતું કે ચાલીસ વર્ષે અચાનક માસિક બંધ થઈ જશે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ જે પેરીમેનોપોઝનો સમય છે ત્યારે માસિક અનિયમિત થશે થોડુંક સમય બે વરસ ચાર વરસ પાંચ વરસ અને પછી ધીમેથી બંધ થાય છે અને માસિક દરમિયાન સેક્સ કરવું કેટલું વિતાવાશે માસિક દરમિયાન સેક્સ કરવું એ મહિલા અને એમના પાર્ટનર ઉપર ડિપેન્ડ કરે છે આમ જોઈએ તો જ્યારે માસિક આવતું હોય જેવું મેં આગળ કીધેલું છે કે માસિક વખતે સ્ત્રીનું જે યોનિમાર્ગ હોય એ બેક્ટેરિયાથી ભરપૂર હોય છે એટલે એ મેં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હોય છે પણ જો બંને પાર્ટનર્સ નિરોધનો ઇસ્તેમાલ કરે ત્યારે આ ઇન્ફેક્શન અટકી શકે છે બીજી વસ્તુ છે કે એક મહિલા છે જ્યારે એનું માસિક આવતું હોય ત્યારે એને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ એકદમ ઝીરો હોય છે નોર્મલ મહિલાઓમાં જો માસિક રેગ્યુલર હોય તો સ્ત્રી બીજ જે બનતું હોય એ બે માસિકના વચ્ચેના સમયે એટલે ચૌદમાં પંદરમા દિવસે બનતું હોય એટલે સૌથી વધારે ચાન્સીસ બાળક રહેવાના પ્રેગ્નન્સી રહેવાના છે એ ચૌદમાં પંદરમા દિવસે છે જ્યારે માસિક આવતું હોય ત્યારે પ્રેગ્નન્સી રહેવાની બિલકુલ બીક નથી હોતી તો ઘણા બધા એવા એવી મહિલાઓ છે જે આ સમયે સેક્સ કરવા માટે ઈચ્છતા હોય છે પણ હા એક ધ્યાન રાખવું પડે કે ત્યારે કોન્ડમ્સ યુઝ કરવું બહુ જ જરૂરી છે જેથી ઇન્ફેક્શન ઓછા થાય માસિક દરમિયાન સેક્સ કરવામાં આવે છે તો એના કારણોસર માસિક ચક્રમાં કંઈ ફેરફાર થાય છે ના એનાથી માસિક ચક્રમાં કોઈ જ ફેરફાર નથી થતું હા એક વસ્તુ છે કે એ સમયે એવું એવું જોયું છે મેડિકલી કે જ્યારે માસિક સમય સંબંધ રાખવામાં આવે છે ત્યારે ઘણી બધી સ્ત્રીઓને જે માસિકમાં થતું દુખાવો હોય છે એ ઓછું થઈ જતું હોય છે બેઝિકલી મેડિકલી શું થાય કે જ્યારે સેક્સ કરવામાં આવે ત્યારે જે જે પેલ્વિસ છે સ્ત્રીનું ત્યાં કન્જેશન એટલે લોહીનું ભ્રમણ ઓછું થાય છે અને એ એના એમને જે થતો હોય છે એમનો અનુભવ થાય ઘણી મહિલાઓને માસિક આવતું જ નથી તો એની પાછળનું રીઝન જલ્પાબેન આપણે જોયું કે નોર્મલ જે ઉંમર છે માસિક ચાલુ થવાનું એ છે બારથી તેર વર્ષની જો જે છોકરીઓને સોળ વર્ષ સુધી માસિક ના આવે તો એમની એમને ડૉક્ટરને બતાવવા જવું પડશે કારણ કે એ એનોમલ થઈ શકે છે સોળ વર્ષ સુધી તમે રાહ જોઈ શકો છો માસિક ચાલુ થવાની પણ સોળ વર્ષ સુધી જો ના આવે એટલે એમના શરીરમાં કંઈક પ્રોબ્લેમ હોઈ શકે છે અને આ છોકરીઓને ડોક્ટર પાસે લાવવું પડે એમની સોનોગ્રાફી અને એમના હોર્મોન્સના રિપોર્ટ્સ કરાવવા જરૂરી છે જેથી નિદાન થાય કે કેમ માસિક નથી આવતું કારણ કે કોઈ પણ સાધારણ સ્ત્રી હોય એ મે સૌથી મેક્ઝિમમ સોળ વરસ સુધી તો માસિકમાં થવી જોઈએ એવરેજ જે ઉંમર છે એ દસથી બાર વરસની છે પણ સોળ વરસ સુધી જો માસિકમાં ના થાય તો તાત્કાલિક ડૉક્ટરને સંપર્ક કરીને એના આગળના રિપોર્ટ્સ અને નિદાન થવું જરૂરી છે ઘણી બધી એવી એવા કારણો છે જેનાથી બહેનોને માસિક નહીં શરૂ થાય ઘણી જન્મજાત એબનોર્મલિટીઝ હોય છે દાખલા તરીકે બહુ બહુ ઓછા છોકરીઓમાં હોય છે એવું કે ગર્ભાશય જ ના હોય તો જ છોકરીને માસિક ના આવે અમુક હોર્મોન્સના પ્રોબ્લમ્સ હોય છે અંડાશયના પ્રોબ્લેમ્સ હોય છે એટલે માસિક નથી આવતું ઘણા બનાવટ જે એમની ગર્ભાશય યોનિમાર્ગની રચના હોય ગર્ભાશયનું મુખ હોય એ એની રચનામાં જન્મથી પ્રોબ્લેમ્સ હોય તો પણ આવા પ્રોબ્લેમ્સ થઈ શકતા હોય છે હવે અર્ચનાબેન જે મહિલાઓ છે પ્રસંગોપાત પીરિયડ્સ માટે કે પાછળ જાય એના માટે મેડિસિન લેતી હોય છે તો એ કેટલું હિતાવહ છે આપણે જોયું છે કે ઘણા લોકોને કોઈ પ્રસંગ હોય ખાસ કરીને કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે એમને સ્ત્રીઓને માસિક પોસ્ટપોન કરવું હોય કે પ્રીપોન કરવું હોય અને બીજું છે કે બહેનોને બહારગામ જવું હોય ફરવા જવું હોય હનીમૂન પર જવું હોય આઉટ ઓફ સ્ટેશન જવું હોય ત્યારે આવા પેશન્ટોનો અમારી પાસે ફોન આવે છે બતાવવા આવે છે કે અમારે એવી કંઈક ગોળી આપો હા અમુક વખતે આ ગોળી લેવાય આ ગોળીઓથી કોઈ પ્રોબ્લેમ્સ નથી થતું પણ દર મહિને એવી ગોળી ના લેવાય હા છ મહિનામાં એકવાર તમે ગોળી લઈ લીધી ને દસ દિવસ આગળ કે પાછળ તમે માસિક કરી દીધું તો ચાલી શકે છે પણ અમુક સ્ત્રીઓ છે કે દર બીજે ત્રીજે મહિને આવી ગોળી લયા કરે તો એમનું આખું માસિક ચક્ર અનિયમિત થઈ જાય માસિક ચક્ર એ એક રિધમ ઉપર ચાલે છે એક નિયમિતતા ઉપર ચાલે છે પછી દર બે મહિને તમે એને આગળ પાછળ કરતા રહો તો પછી એનો કોઈ મિનિંગ રહેતું નથી હવે નાનપણથી જ ઘણી બધી યુવતીઓને માસિક આવતું નથી તો એ ભવિષ્યમાં માતા બની શકે બહુ જ અઘરો પ્રશ્ન છે મેં આગળ તમને વાત કરી કે માસિક કેમ નથી આવતું એવી છોકરીઓમાં તો એ કયા કારણથી નથી આવતું એ નિદાન કર્યા પછી જ આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ દાખલા તરીકે હવે છોકરી છે એને માસિક અઢાર વર્ષ સુધી ચાલું જ નથી થયું ને આપણે બધા રિપોર્ટ્સ કરાય એના એનામાં ગર્ભાશય જ ના હોય જન્મથી ગર્ભાશે ના હોય પણ એના શરીરમાં અંડાશે હોય પણ ગર્ભાશય જ ના હોય જ્યાં બાળક રહેતું હોય તો એ માતા નહીં બની શકે પણ મેડિકલ સાયન્સ આજે એટલું આગળ આવી ગયું છે હવે એ બાળક પ્રેગનન્સી માટે શું જોઈએ છે સ્ત્રી બીજ જોઈએ પુરુષનું બીજ જોઈએ અને ગર્ભ ધારણ કરવા માટે ગર્ભાશય જોઈએ હવે જો એ છોકરી પાસે ગર્ભાશે જ ના હોય પણ એની ઓવરીઝ કામ કરતી હોય અને જો એના જે પ્રોસ્પેક્ટિવ ફ્યુચર હસબન્ડ હોય એના સ્પર્મ્સ નોર્મલ હોય તો આઈવીએફ પદ્ધતિથી ટ્યુબ બેબીથી બાળક બનાવવામાં આવે અને સરોગેઠ બેન એટલે સરોગેઠ માતા જે હોય છે બીજી સ્ત્રી એનું ગર્ભાશય વાપરવામાં આવે અને એ બાળક એમાં મૂકવામાં આવે ને એવી રીતે એ બા માતા બની શકે છે પછી અમુક બહેનોમાં જો કંઈક ઓવરીઝ જ કામ ના કરતી હોય એના અંડાશય જ કામ ના કરતા હોય ગર્ભાશય છે તો અંડાશયનું કામ છે બીજ બનાવવાનું હવે એનું બીજ જ ના મળતું હોય તો પછી આવા કેસીસમાં પાછું ટેસ્ટ ટ્યુબ બેબી ટેસ્ટ ટ્યુબ બેબી થી બીજી સ્ત્રીનું બીજ લેવાનું એમના ફ્યુચર હસબેન્ડનું સ્પર્મ્સ લેવાના પુરુષનું બીજ હવે એનું જો ગર્ભાશય નોર્મલ હોય તો જે આઈવીએફ પદ્ધતિથી બાળક બની હોય એ ગર્ભાશયની અંદર મૂકી શકાય એટલે હા સાયન્સ આજે એટલી આગળ આવી ગઈ છે કે આપણે આવી આવી છોકરીઓને મદદ કરી શકીએ છે તો દર્શક મિત્રો અમને આશા છે કે જે અર્ચનાબેને તમને માહિતી આપી એનાથી તમને સંતોષ હશે તમારા જે પ્રશ્નો છે એના તમને જવાબો મળ્યા હશે તો જતાં જતાં લાસ્ટમાં અર્ચનાબેને કહીશું કે માસિક ચક્ર માટે બે વાક્યો તમારા માટે બોલે એક જ વસ્તુ કહેવા માગીશ કે આજકાલની જે બહેનો છે પહેલાં જે હતું કે માસિક ચક્ર એક એવી વસ્તુ હતી કે તમે ડિસ્કસ ના કરી શકો છો તમે કોઈકની જોડે વાત ના કરી શકો હવે એ વસ્તુ નથી આજે આપણે પણ અહીંયા બેસીને ખુલ્લી રીતે આ વસ્તુ આખું ડિસ્કસ કરી રહ્યા છે છોકરીઓ પહેલાં આ વસ્તુથી સંતાડતી હતી એક એમના મનમાં જ્યારે પણ માસિક ચાલુ થતું હતું છોકરીઓ જે હોય બાર બાર તેતેર વર્ષની એ હીન ભાવના આવી જતી હતી હવે એવું નથી રહ્યું તમે ખુલ્લા મને તમારા ફ્રેન્ડ્સ તમારા ટીચર્સ જોડે આ વસ્તુ ડિસ્કસ કરી શકો છો સ્કૂલોમાં પણ મોટાભાગની સ્કૂલોમાં આવી છે એજ્યુકેશન આપે છે ટીચર્સ પણ શીખવાડે છે હાઈજીન કેવી રીતે એમને ધ્યાન રાખવાનું હોય છે અને હવે તો ઘણી બધી બુક્સ પણ આવી ગઈ છે ઇન્ટરનેટનું માધ્યમ છે આ એટલે તમે સાયન્ટિફિક જાણકારી હાંસલ કરીને આ એક નોર્મલ વસ્તુ છે સ્ત્રીના શરીરની રચનાની અને એ રીતે એમને લેવું જોઈએ જે યુવતીઓ સ્પોર્ટ્સમાં જે મીન્સ સ્વિમિંગ કરતી હોય છે તો એને માસિક દરમિયાન શું ધ્યાનમાં રાખવું જોઈએ બહુ સારો પ્રશ્ન છે જલ્પાબેન નોર્મલી જે છોકરીઓ છે અને આપણે બધાને ખબર છે કે માસિક વખતે સેનિટરી પેડ્સ વાપરવામાં આવતા હોય છે પણ જે છોકરીઓ સ્પોર્ટ્સમાં બહુ એક્ટિવ છે ખાસ કરીને સ્વિમિંગ એ બધી સ્પોર્ટ્સમાં એક્ટિવ છે તો એ લોકો માટે ટેમ્પૂન્સ કરીને એક વસ્તુ આવે છે જે લોકો માસિક વખતે યુઝ કરી શકે છે એ ટેમ્પૂન જે છે એ યોનિમાર્ગની અંદર વજાનાની અંદર મૂકવામાં આવે છે જેથી એમને જ્યારે લોકો રનિંગ કરતા હોય કે સ્વિમિંગ કરતા હોય કે સહેજે એમને કોઈ તકલીફ થતી નથી એટલે આ એક વસ્તુ આપણા કન્ટ્રીઝમાં થોડુંક ઓછું છે પણ ઘણી બધી સ્પોર્ટ્સ વુમેન આ યુઝ કરતી હોય છે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ વસ્તુ ઇવન નોર્મલ છોકરીઓ યુઝ કરતી હોય છે એટલે ટેમ્પૂન્સ યુઝ કરવાથી એ લોકો એમનું નોર્મલ જે પ્રેક્ટિસ છે જે સ્પોર્ટ્સ છે એ બધું કરી શકે છે તો એની કોઈ સાઈડ ઇફેક્ટ લગભગ એની કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી બસ એ જ વસ્તુ છે કે એ લોકોને એટલી માહિતી હોવી જોઈએ છે કે કેવી રીતે વાપરવાનું એ યુઝ કરતાં આવડવું જોઈએ અમુક રેર કેસીસમાં અમે લોકો જોયું છે ઘણી વખતે ટેમ્પુ ભૂલી જતા હોય છે તો એ કેસીસમાં સ્ત્રીઓને નીચેના ભાગનું ઇન્ફેક્શન થઈ જતું હોય છે પણ જો પ્રોપર રીતે વાપરવામાં આવતું હોય તો મોટા ભાગે આનાથી કોઈ જ તકલીફ થતી નથી તો અર્ચનાબેન આજે માસિક દરમિયાન મહિલાઓએ સ્વચ્છતા બાબતે શું ધ્યાન રાખવું જોઈએ એમને બહુ જ ધ્યાન રાખવું પડે આ સમયે જેવું આગળ ચર્ચા કરી છે કે ઇન્ફેક્શન વધારે થઈ શકે છે એટલે સૌથી પહેલાં તો એમને પ્રોપર પેડ સેનેટરી પેડ્સ જે રેગ્યુલરલી એમને દર ત્રણથી ચાર કલાકે ચેન્જ કરવા જોઈએ પ્રોપર એમનું જે રેગ્યુલર સ્નાન કરતા હોય બાથ કરતા હોય નોર્મલ સાબુન પાણીથી એ એરિયા સ્પેશિયલી પ્રાઇવેટ પાર્ટ્સ વોશ કરવા જોઈએ અને રેગ્યુલર એમના પેડ જે છે એ ચેન્જ કરવા જોઈએ નાની છોકરીઓને ખાસ અમે લોકો કહેતા હોઈએ છીએ કે એ એમના જે કપડાં છે સ્પેશિયલી આપણા જે આપણી કન્ટ્રી છે એ બહુ જ ગરમ હોય છે એટલે કોટન કપડાં પહેરવા જરૂરી છે બિલકુલ નાયલોન કે લાયકરા પહેરવાથી નીચેના ઇન્ફેક્શન્સ વધી જતા હોય છે એટલે આટલી કાળજી જો એ લે તો લગભગ કોઈ તકલીફ થતી નથી તો થેન્ક યુ વેરી મચ અર્ચનાબેન તો અર્ચનાબેન પાસેથી આપણને માસિક ચક્રની સરસ મજાની માહિતી મળી ગઈ છે તો આ સબ્જેક્ટ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં એક આપણે નવા સબ્જેક્ટ સાથે આવશું બાય બાય